हेलो, वेलकम इन न्यू टू शास्त्र ऑन प्लेटफॉर्म ऑफ गजानन। वर्षमां अमुक तेहवार जे आवे ने, जेने मोटा तेहवार कहेवामां आवे छे हिंदू धर्मना तेहवार, एमां छे शिवरात्रि, रामनवमी, माताजीनी आठम अने नंदगेरा नंद भयो जय कन्हैया लाल की, धेट इज जन्माष्टमी। यस, અને જન્માષ્ટમી હોય ને ત્યારે રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મ સમયે કૃષ્ણ જન્મનો આનંદોત્સવ ઉજવવામાં આવે। આખો દિવસ ઉપવાસ હોય અને પછી રાત્રે ભગવાનને થાળ ધરાવવામાં આવે અને એ વખતે એક વસ્તુ જે છે પ્રસાદની એ આખા વર્ષ દરમિયાન એક જ વાર બને। યસ, હું વાત કરી રહી છું પંજીરી। તો આજે આપણે પંજરી બનાવીશું। કૃષ્ણ ભગવાન એટલે વિષ્ણુજીનો 8મો અવતાર। યસ, અને કૃષ્ણની જો સ્ટોરી અથવા લીલાની વાત કરવા જઈએ ને તો 5 કલાક પણ ઓછા પડે, રાઈટ? પણ આજે આપણે કૃષ્ણ જન્મોત્સવ માટે પ્રસાદમાં ધરાવાતી અને વહેંચાતી એવી પંજરી બનાવીએ। પંજરી એટલે શું છે તમને ખબર છે? કે નોર્થ ઇન્ડિયામાં ઘઉંના લોટમાંથી પંજીરી બને। એક જેને કહેવાય ને શિયાળામાં જેમ વસાણા આવે એમ આફ્ટર ડિલિવરી એ ખવડાવવામાં આવે છે, પણ કૃષ્ણ જન્મનો ઉપવાસ હોય એટલે ઘઉંનો લોટ ના ખવાય, એટલે ઘઉંના લોટને આપણે રિપ્લેસ કરીએ છીએ ધાણાથી। યસ, સો એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ધાણા, ત્યાર પછી બધા નટ્સ, કાજુ, બદામ, પિસ્તા, કોકોનટ, યસ કોકોનટ ઇઝ ઓલ્સો નટ, અને સરસ મજાના સ્પાઇસીસ એની અંદર એડ કરવામાં આવે છે, અને મિશ્રી એટલે કે જે ખડી સાકર આવે ને એને દળી અને એનો પાવડર લેવામાં આવે છે। તો શરૂ કરીએ રેસીપી। સૌથી પહેલાં ઘી લઈશું, 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ શકો છો। ઘી ગરમ થાય એટલે 1/1 બધી વસ્તુઓને રોસ્ટ કરવાની છે ઘીમાં। સૌથી પહેલાં આપણે મખાના લઈશું। યસ, મખાના એટલે હાઈલી ન્યુટ્રિશિયસ ઇન્ગ્રેડિયન્ટ। મખાના એડ કરીશું અને રોસ્ટ કરવાના છે। મખાના શેકાય એટલે ધાણા ઉમેરીશું, આખા ધાણા। ધાણા શેકાય એટલે મગજ તરીને આપી। અહીંયા ઘણા લોકો 4 મગજ જેને કહેવાય છે એ પણ લે છે, એટલે 4 જાતના સીડ્સ, મગજ તરીના બી, સૂર્યમુખીના બી, પમ્પકિન સીડ્સ, કોળાના બી, રાઈટ, અને તલ, આ 4 મગજ પણ તમે સીડ્સ જેને કહેવાય એ લઈ શકો છો। ત્યાર પછી કાજુ, બદામ અને પિસ્તા આખા પણ લઈ શકો છો અને આ રીતે કાપીને પણ લઈ શકીએ છીએ એ ઉમેરીશું। છેલ્લે ડેસિકેટેડ કોકોનટ, તમે કોપરું છીણીને પણ લઈ શકો છો। એકદમ ધીમા તાપે શેકવાનું છે, બહુ ગરમ થઈ ગયું હોય તો ગેસ બંધ કરી લઈશું। ગેસ બંધ કર્યા પછી એકદમ ફ્લેવરફુલ એવું ગજાનન ધાણા જીરું પાવડર ઉમેરીશું। અને મિક્સ કરી લઈએ। હવે એક પ્લેટમાં કાઢી લઈએ। ઠંડુ થવા દઈશું। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એને મિક્સીના જારમાં લઈ લઈએ। 2-3 બેચમાં કરીશું, એકસાથે ના થાય તો ઇટ્સ ઓકે।
उच्चारण करिए। बच्चे एक वक्त शेक करी लिए और कचरू करकरू बाटवाने छे। एक बोल में काढ़ी लीए। हवे आनी अंदर मैं तमने कहूँ तो ने ए प्रमाण मिश्री आखी खड़ी साकर होय ने एने दड़ी लीधी छे ए लईशु। सूंठ ड्राई जिंजर पाउडर लईशु एक टीस्पून जेटलो, इलायची पाउडर अर्धी टीस्पून जेटलो। हवे एने मिक्स करी लईए। सरस सुगंध आवी रही छे धाणा जीरुनी घीनी અને નટ્સની પણ। પંજરી રેડી છે પણ પ્રસાદ હોય ને એટલે વાસણમાં કાઢીએ તો જ એનું ફીલ આવે। સો એક બોલમાં કાઢી લઈએ। એની ઉપર ફરીથી થોડા નટ્સ મૂકીશું। પંજરી તો રેડી છે પણ ભગવાનને જ્યારે પંજરી ધરાવવામાં આવે ને ત્યારે એક રિવાજ છે કે ગળે અટકે નહીં કે ગળે ઘસાય નહીં, એટલા માટે એની સાથે કેળા અને પંચામૃત આ બંને વસ્તુ ધરાવવામાં આવે છે। તો આપણે પણ એવું જ કરીએ। તો રેડી છે જન્માષ્ટમી માટેનો પ્રસાદ, પંજીરી જેને આપણે પંચામૃત અને કેળા સાથે ધરાવીશું એઝ અ પ્રસાદ। તો ચોક્કસ બનાવજો। ગજાનંદ ધાણા જીરું નાખવાનું ભૂલતા નહીં, એની સરસ મજાની ફ્લેવર આવશે અને પ્રસાદ તો હંમેશા મીઠો જ હોય। સો ચોક્કસ બનાવજો। થેન્ક યુ।